રાજ્યમાં ભાજપના કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસે કોવિડ-19 ન્યાય યાત્રા અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસ કોવિડ દરમિયાન લોકોને થયેલી વેદનાઓને ન્યાય યાત્રાના માધ્યમથી ઉજાગર કરીને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે, ત્યારે આજે થરાદ ખાતે વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરની આગેવાની હેઠળ કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રાની જાહેરાત કરી હતી. ત્યારે વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે સરકાર પર આકરા કટાક્ષ કરવાની સાથે સમગ્ર ગુજરાતમાં કોવિડ ન્યાયયાત્રા નીકળશે તેવું જણાવ્યું હતું, જેમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય મળે તેવી માંગ કરી હતી. ઉપરાંત જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો કોરોનામાં જે લોકોના મૃત્યુ થયા છે તેમના ઘર સુધી જઈ તેવા પરિવારોને ન્યાય અપાવવાનું કામ કરશે, જેમાં કોરોનામાં બીમાર થયેલા લોકોનું મેડિકલ બિલ પણ સરકાર ભરે તેવી માંગ કરી હતી. વાવ બાભરચોઈ ગામ મારા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોને, ચૂંટાયેલા પદાધિકારીઓને, સરપંચોને, આમ જનતાને બે હાથ જોડીને વિનંતી છે, કોંગ્રેસ પાર્ટી આયોજિત કોવિડ ન્યાયયાત્રા માટે કરીને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકરો ઘર ઘર સુધી પહોંચીને જે પરિવારોમાં કોવિડના કારણે એમના સ્વજનો ગુમાવ્યા છે એમને આશ્વાસન દિલસોજીનો સંદેશો પાઠવશે, સાથે જે પરિવારમાં કોરોનાના કારણે મૃત્યુ થયું છે આ પરિવારને સરકાર મારફત 4 લાખની સહાય મળે, પરિવારમાં રહે નોકરી મળે. સમગ્ર કોરોના મહામારી દરમિયાન જે સરકારના પ્લાનિંગના અભાવના કારણે જેણે જીવ ગુમાવ્યા છે આવા લોકોને, જે એમના પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલમાં દવાખાનાનું બિલ થયું હોય એ બિલની ચૂકવણી સરકાર કરે. સમગ્ર એરિયાની અંદર જ્યારે કોરોના મહામારી હતી એ ટાઈમે ભારતીય જનતા પાર્ટીના લોકો પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવા માટે વિસ્તારમાં નહોતા અને ત્યાં પશ્ચિમ બંગાળમાં હતા, એ લોકો કોરોના મહામારીમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ લોકોને મદદ કરવાને બદલે ઘરમાં ને ઘરમાં રહ્યા છે અને લોકોને મદદ કરી નથી. એવા સમયની અંદર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઘર ઘર સુધી જઈને આ યાત્રાના માધ્યમથી લોકોને ન્યાય અપાવવા માટેનું કામ કરશે. સમગ્ર વિસ્તારના જાગૃત આગેવાનોને, વડીલોને મારી વિનંતી છે કે જે પરિવારમાં કોરોનાના કારણે જેનું મૃત્યુ થયું છે એવા પરિવારના સંપર્ક કરીને એનું જે કાંઈ નામ હોય એ પણ કોંગ્રેસના કાર્યકરો સુધી પહોંચાડવાનું કામ કરે અને આવનાર સમયની અંદર કોરોના મહામારીના કારણે જે કંઈ બેરોજગાર બન્યા છે, રોજગારી નથી મળી, આવા લોકોને પણ સરકારના માધ્યમથી કંઈક મદદ થાય, આ તમામ પ્રકારની વાત કોંગ્રેસના કાર્યકરો કરવા જઈ રહ્યા છે, ત્યારે દરેક ગામના તમામ સમાજના લોકો સાથ સહકાર આપી અને આવા પરિવારોને ન્યાય અપાવવા માટે એ પણ અમને અને જે કાંઈ લોકો કોંગ્રેસના કાર્યકરો આવે એને પૂરી વિગત પૂરી ભરી અને જે કાંઈ પરિવાર સાથેનો સંપર્ક કરવાનો થતો હોય એ સંપર્ક કરાવવામાં મદદ કરે એવી પણ હું એમની પાસે અપેક્ષા રાખું.